માંગરોળ તાલુકાના શેપા ગામે 15 દિવસથી ટીસી બળી જતા મગફળી સુકાઈ હોવાના ખેડૂતોના આક્ષેપો કરવામાં આવ્યા છે. શેપા ગામે ખેડૂતના સબસ્ટેશનમાં ટીસી બળી જતા ખેડૂત છેલ્લા 15 દિવસથી પીજીવીસીએલ કચેરીમાં ધક્કા ખાવા છતાં કોઈ જવાબ નહીં મળતા હોવાથી ખેડૂત દ્વારા આક્ષેપો કરાયા છે. આ ખેડૂતની 20 વીઘા જમીનમાં મગફળીના પાક સુકાતો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ખેડૂત દ્વારા પીજીવીસીએલ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. તેના પર પ્રતિક્રિયા આપતા કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે ટીસી બદલવા માટે ગયા હતા પરંતુ તે કામ થઈ શક્યું નહીં. આ બાબતની સમગ્ર રજૂઆત અધિકારીને કરવામાં આવી છે. મારું નામ દેવાભાઈ જેઠાભાઈ ડોડિયા, ગામ શેપા. મારે ટીસીના 15 દિવસ થયા, બદલાવ આવ્યા નથી. ઉંદરના બાના કરે, અમારી 8-10 લાખની મહેનતી છે, એ બધી ફેલ થાય તો હું અમને જીવીવાળા આપી દે ખરા. મારે એ પૈસા અમને આપી દે ખરા, અત્યારે મારી મહેનતી 20 વીઘાની મહેનતી ફેલ થાય. અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી તો અમારે કરવાનું શું? અમારે સબસ્ટેશન ભરી ગયું અને આજે 15 દિવસ થયા, હજી બદલાવ આવ્યા નથી અને હિંગલના બાના કરે. હવે હિંગલનું અમારે રજૂઆત કેને કરવાની? અને માંડવી આજ 20 દિવસ અમારી હુકાય. બિલ લેવા આવી છે ત્યારે બિલ અમારે ભરવાનું ક્યાંથી? માંડવી હુકાઈ જાય તો એટલે અમે આ રજૂઆત કરીએ. જે ટીસી બદલવાનો પ્રશ્ન છે તેમાં ટીસીની એસએસએફની એંગલો ક્લેમેજ છે. 500 ની ટીસી બદલવા માટે સ્થળ ઉપર આવી ગયેલા હતા, છતાં એંગલ ખરાબ હોવાના કારણે ટીસી બદલી શકે તેમ નથી. આ સાહેબને રજૂઆત કરેલી છે એસએસએફ બદલવાની, ટીસીના માટે તમારે સાહેબને રજૂઆત કરવી પડશે. નહીં, મારે એંગલ બદલવાનું નથી, મારે ટીસી બદલવાનું.